આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં માર્કેટયાર્ડ બંધ છે. હડતાલનો આજે ત્રીજો દિવસ રાજકોટ બેડી માર્કેટયાર્ડનો. આજે 11 કલાકે યાર્ડ સત્તાધીશોની એક બોર્ડ મીટીંગ છે. ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર્સ સાથે આ બોર્ડ મીટીંગ છે. મીટીંગમાં વેપારી અને આગેવાનોને બોલાવવાની શક્યતા છે. તેઓ પોતપોતાના પ્રશ્નો રાખશે. હડતાલ મુદ્દે વેપારી યાર્ડ સત્તાધીશોના અલગ અલગ સૂર અત્યારે તો સામે આવી રહ્યા છે, ત્યારે હડતાલથી કરોડો રૂપિયાનું ટર્નઓવર પણ અત્યારે તો ઠપ થઈ ગયું છે. ખેડૂતો ખેત પેદાશ વેચી શકતા નથી. પોલીસે 30થી વધુ વેપારી સામે ગુનો પણ દાખલ કર્યો છે. રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે વિગતો સાથે. ગૌતમ, 11 કલાકે આજે એક બોર્ડ મીટીંગ તો છે, હડતાલનો આજે ત્રીજો દિવસ છે. સૌથી પહેલા તો એ જાણીએ કે કયા કયા મુદ્દાઓ ખાસ એવા છે જેના કારણે આજે હડતાલનો ત્રીજો દિવસ, બીજું આજની આ બેઠકનો એજન્ડા શું, કયા કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે? જે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે રાજકોટના માર્કેટિંગ યાર્ડની અંદર હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. જે રીતના વાત કરવામાં આવે, મહત્વનું છે કે આજે માર્કેટિંગ યાર્ડ છેલ્લા સતત ત્રીજા દિવસથી બંધ હોવાને લીધે ક્યાંક ને ક્યાંક કરોડોનું ટર્નઓવર ઠપ થયું છે. મહત્વનો પ્રશ્ન છે, વેપારીઓની માંગ છે કે જે રીતના તેમની ઉપર જે કહી શકાય દમન કરવામાં આવ્યું, તેમાં જે પણ વેપારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો તે કેસ પાછો ખેંચવામાં આવે, સાથોસાથ જે ગાંડીવેલનો ત્રાસ છે જેના લીધે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તે દૂર કરવામાં આવે, આ મુખ્ય બે માંગોને લઈને આજની જે 11 વાગે મીટીંગ છે તેમાં ચર્ચા થશે. ખેડૂત આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે યાર્ડ 3 દિવસથી બંધ છે, અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, માલ પણ એમનામ પડ્યો છે, શું કહેશો? આ માલ છે, તમે જોઈ શકો છો આ 3 દિવસથી આમને પકડી માથે કૂતરા માણસો ગાડીના વ્હીલથી આ જોવો તો ખરા કેવો બગાડ થાય છે. હવે જલ્દીથી જલ્દી આ મચ્છરનું જે કાંઈ હોય નિરાકરણ આવે ને જલ્દીથી યાદ ચાલુ થાય, કારણ કે હવે આ બહુ બગડે છે બધો માલ. અને આ લોકો હવે આ સરકાર તો બહુ કરી છે, નથી વીમા આપતા કે નથી કાંઈ લોકો આપતા, અને જે કાંઈ અમારી મગફળી માલ લઈ આવ્યા એને પણ અમે વેચી નથી દેતા. એ આ તમે જોવાનું જે રીતના માલ છે તે બગડી રહ્યો છે, વેપારીઓ પણ છે એમની શું માંગ છે આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું કેસો, જે રીતના આજની એક મીટીંગ પણ 11 વાગે ગોઠવવામાં આવી છે સત્તાધીશો દ્વારા, પરંતુ મુખ્ય માંગ શું છે તમારી, અને હજુ પણ કેટલા દિવસ આજે હડતાલ છે તે યથાવત રહેવાની છે? હડતાલનું કારણ તો સાહેબ એ છે કે જે આ અમારા યાર્ડના આગેવાનો છે તેની ઉપર આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે. તેને જે માણસ આજ મચ્છર નથી માર્યો એને દુકાનમાંથી કાઢી કાઢીને એને સરેન્ડર કરી દીધા છે, એને પકડીને લઈ ગયા છે. તો એના માટે થઈને એ લોકો પર અત્યાચાર કર્યો છે, તો આજ એના ઉપર કલમ લગાડી છે. જી કલમ બહુ દુઃખદ કહેવાય, એ કલમ લગાડી છે કે એના ભવિષ્યમાં તકલીફ પડે એ કલમ પાછી ખેંચાવવા માટે થઈ. અને અમારે આ હડતાલનું કારણ છે કે પેલા એ કલમ હટાવો, અમારા આગેવાનો ઉપર જે આ તકલીફ પડી છે એ આગળ ભવિષ્યમાં પડે ને એના માટે આ પગલા અમે લીધા છે કે હડતાલ હોવી જરૂરી છે. એમ કેમ કે આ તો કાલ સવારે પાછું આ થશે અને પ્રશાસન અમારી ઉપર પાછો આ અત્યાચાર કરશે તો શું અમારે સહન જ કરવાનો અત્યાચાર? આજની જે મીટીંગ છે તેમાં બોલાવવામાં આવ્યા છે વેપારીઓને? વેપારીઓને બોલાવ્યો, પણ આ વસ્તુ આનો નિરાકરણ આમ નહીં આવે. જયારે જે તકલીફો છે એ તકલીફોનો નિવારણ આવશે ત્યારે આ બધું ઓટોમેટિકલી થઈ જશે. જે વસ્તુનું નિરાકરણ આવશે ત્યારે ઓટોમેટિકલી થઈ જાય. આનું જે ડિસિઝન આવશે પોઝિટિવ કે જે કાયદાકીય રીતે જે વાસ્તવિક ડિસિઝન લેશે કે ભાઈ આ ઓકે છે આ લોકોની માંગણી, અને ડિસિઝન લેવાશે અને બધું ઓકે થઈ જાય એટલે ઓટોમેટિક હડતાલ સમેટાઈ જાય. અમને તકલીફ છે, અમારી જે આજે આજીવિકા છે એ બંધ છે, અમને તકલીફ છે, પણ એના માટે થઈ ને અમારે આ અત્યાચાર તો સહન નહીં કરવાનો. કહી શકાય એક તરફ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, બીજી તરફ વેપારીઓ પણ મૂંઝવણમાં છે, પરંતુ તેમની એક માંગ છે અને માંગ સાથે તેમનો આક્રોશ પણ છે કે જે તેમની સામે જે 32 જેટલા વેપારીઓ સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે, કારણ કે જે લોકો જે પથ્થરમારાની જે ઘટના બની તેમાં સામેલ નહોતા તેમની સામે આ કહી શકાય કે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી વેપારીઓની માંગ છે. અને આ તમામ જે કેસો છે તે પાછા ખેંચવામાં આવે તેવી માંગ સાથે આજે ત્રીજા દિવસે પણ હડતાલ છે તે યથાવત છે. જી ધન્યવાદ જાણકારી માટે ગૌતમ. તો રાજકોટ બેડી યાર્ડના હડતાલનો આજે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત છે. આ હડતાલના કારણે કરોડોનું ટર્નઓવર અત્યારે તો ઠપ થઈ ગયું છે.